અહીંયા બધું જ એક સવાલ બનીને ઊભો રહી જાય છે। ખાસ અહીંયા રોઝાનબેન જે પ્રમાણે વિરાજજીએ કહ્યું કે આગળ શું, મહિલાઓ હંમેશા એ વિચારતી હોય છે આગળ શું। હું આપની પાસેથી પણ જાણવા માંગીશ કે આ આગળ શુંનો જવાબ શું છે। હું એ આપવા જવાબ આપતા પહેલા તમને એક બીજો પોઈન્ટ બી એડ કરી દઉં। આ ઘટના, આ પર્ટિક્યુલર ઘટનામાં એવું છે કે એ બેન એવું કહે છે કે ભાઈ મારે આ હું 4 વર્ષથી સહન કરું છું। પહેલા 5-6 વર્ષ અમે પરણ્યા હતા તો વ્યવસ્થિત રહ્યું હતું, પછી 6 મહિના અરે 5-6 મહિના વ્યવસ્થિત રહ્યું હતું, પછી 6 મહિના પછી આ બગડવા લાગ્યું ને આવી રીતે મારફાટ બધું ચાલુ થયું। અને હવે અનફોર્ચ્યુનેટલી હવે આ બીજી બી આપણે ઘટનાની વાત કરશું ને રાજકોટની, એટલે અનફોર્ચ્યુનેટલી આમાં મેજર રોલ તમે જોશો ને તો સાસુઓના છે। એટલે મને હું હંમેશા કહું છું, એટલું કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ જ નથી, આ તો અચ્છે ને બુરેની લડાઈ છે। એટલે હવે આના પછી આપણે થોડું સાસુ ડિસ્કસ કરશું, પણ આ ઘટનામાં મેં કહે છે કે આ એક કંઈક શુક્લાજી છે સચિવાલયમાં, હવે આ શુક્લા હા કોઈ ઓફિસર છે, આ શુક્લાજી આ સાસુને અને આ પેલા દીકરાને એટલે પેલીના હસબન્ડને એવું કંઈક એ લોકોના હસબન્ડ સાથે કંઈ બિઝનેસ ડીલિંગ છે કે વોટ એવર ડીલિંગ છે, એટલે પેલો હસબન્ડ કહે છે કે તું આ શુક્લાજી પાસે જા તો તું એને ખુશ કર તો હું તને રાની બનાવીને રાખું, નહીં તો તને નોકરાની બનાવીને રાખું। એટલે પેલી કરવા માંગે છે, હા એટલે પેલી ના પાડે છે। ઓબ્વિયસલી કોઈ બી માણસ રેઝિસ્ટ કરે, ઓબ્વિયસલી ચારિત્ર કેરેક્ટર એ તો કોઈ બી સ્ત્રી માટે એનું 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 ઘેનું છે, એનું સર્વસ્વ છે। આમાં તો એવું લાગે છે કે પુરુષ એવું સમજે છે કે પત્ની બની એટલે બધું સર્વસ્વ એનું થઈ ગયું ને બધો અધિકાર પણ એનો, એને જે ચાહવું એ કરી શકે। અને ખાસ કરીને એવી અજે સ્ત્રીઓ હંમેશા આ રીતનો બચાવ પતિ પાસેથી એક્સપેક્ટ કરતી હોય છે અને અહીંયા પતિ આવી માંગણી કરી રહ્યો છે બિલકુલ। અને પછી આને સાસુ બી ફોર્સ કરે છે। એટલે હવે એક કોઈની એક લિમિટ આવે। આ બેને હું તેમને કોંગ્રેચ્યુલેટ કરું કે તમે 4 વર્ષથી આ બધું સહન કર્યું, કારણ કે આ બી આવું બી બધી એક્સપેક્ટેશન છેલ્લા 2 વર્ષથી થતી હતી અને પેલી રેઝિસ્ટ કરતી હતી, પણ હવે ને એટલે રેઝિસ્ટ કરતી હતી। હવે તમારો જે પોઈન્ટ છે કે આના પછી શું, તો એ રેઝિસ્ટિંગ અનફોર્ચ્યુનેટલી આપણે અને આ બેન ભણેલા બી છે, એ બી તમને કહી દો, એટલે ભણેલા ગણેલા છે, પણ તો એ ચીજ એક એનો બધા ફાયદો ઉઠાવે છે। મને કહ્યું કે એના પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા છે, આ બેનના જે મમ્મી પપ્પા છે એક્સપાયર થઈ ગયા, એટલે જે ભાઈ-ભાભી હતા, ભાઈ-ભાભી આ બેનને સપોર્ટ કરતા હતા, પણ પછી શું થયું કે આ જે ભાઈ છે એ જે પેલી ઓળખાણવાળો છે બધી ગવર્મેન્ટવાળી ઓળખાણવાળો, એટલે એને આ બેનનું કહેવું છે કે એને એના ભાઈ-ભાભીને બી કંઈક કોઈ કેસમાં ફસાયા, એટલે પછી આખરી મેં ભાઈ-ભાભીએ કહ્યું એમાંથી થોડા છૂટા થવા લાગ્યા। હવે પોઈન્ટ એ છે કે આ બેનનું હવે અત્યારે આમ જોવા જઈએ તો કોઈ નહીં, ભણેલા ગણેલા છે, પણ હવે એઝ યુઝ્યુઅલ બધી ભાઈ-ભાભીએ પણ સાથ છોડી દીધો, હા ભાઈ-ભાભીએ સાથ છોડી દીધો। હવે એઝ યુઝ્યુઅલ જે બધી બહેનોના રોતડા હોય છે, સોરી બટ મારે કહેવું પડશે રોતડા, મારા બાળક માટે કરું છું, મારા રે પણ તારો બાળક બી આવું શીખશે અને તારો બાળક બી આવું કરશે, તો એવું તો શું તારે જિંદગી જીવી કે તારો બાળક હવે બીજી 2 છોકરીઓને બહેનોને મારશે? એના કરતાં મારે બહેનોને એટલે ખાસ આજે કહેવું છે કે એના કરતાં તમે તમારા બાળક આવું જોઈએ છે, તમે આટલા હેરાન થાવ છો, એના કરતાં તમે એની પર પગલાં લો, તાકી હવે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પગલાં લેશો તો એટલીસ્ટ તમારું જે સ્વાભિમાન છે એ રહેશે, કારણ કે અમે અહીંયા તો તમે નોકરાની રીતે બી ખરાબ હાલત રહી રહી છે, અને બીજું કે આ એક્ઝામ્પલ 4 લોકોને ખબર પડશે તો 4 બહેનોને દીકરીઓ સક્ષમ થશે અને સમાજ સક્ષમ થશે, માતા પિતા સક્ષમ થશે। એટલે મારે એવું કહેવું છે, and I hope things change। जी विराजी, अहीं खास जे रीतना